त्यार पछीनो आपणो रेग्युलर टॉपिक है मेघ धनुष्य रेनबो, एक अद्भुत प्रकाशीय घटना है जेने समझवानो आजे प्रयत्न करशुं। आपणी टेक्स्ट बुक में बे प्रकारना मेघ धनुष्य आपेला है, तमारो एक है प्राथमिक मेघ धनुष्य अने बीजो है गौण अथवा द्वितीय मेघ धनुष्य। आपणे डे टू डे लाइफ में बहुत आसानी थी जो है कई एवं मेघ धनुष्य है प्राथमिक मेघ धनुष्य, राइट, के जेमा ऊपरनो रंग जे छे ए लाल देखाय छे, ज्यारे नीचेनो जे पट्टो छे ए वायोलेट देखाय छे। हवे तमे जाणो छो कि दृश्य प्रकाशनो जे वर्णपट छे ए कई रीते विभाजित छे, लाल थी लई अने जांबली सुधी, तो ए कमान आकारे आपणने आकाशमां देखाय छे, लाल थी लई अने जांबली सुधी, लाल ऊपर अने जांबली नीचे, तो ए प्रकारनुं मेघ धनुष्य छे, प्राथमिक मेघ धनुष्य छे, राइट। गौण मेघ धनुष्यमां एनाथी उलटुं होय छे, वायोलेट रंग जांबली रंग ऊपर देखाय छे અને નીચે લાલ રંગ દેખાય છે। તો આજે આપણે બેઝિક કન્સ્ટ્રક્શન સમજવાનો પ્રયત્ન કરશું કે પ્રાથમિક મેઘ ધનુષ્ય રચાય છે કઈ રીતે। એના માટેની એક શરત છે, એ શરતનું પાલન થાય એ સ્થિતિમાં પ્રાથમિક મેઘ ધનુષ્ય જોવાની શક્યતા વધારે છે। આ છે અવલોકનકાર। હવે શરત એવી છે કે અવલોકનકારની પીઠ તરફ પાછળની બાજુ સૂરજ દાદા હોવો જોઈએ, સન, અને અવલોકનકારની સામે વોટર ડ્રોપલેટ હોવા જોઈએ, પાણીના બૂંદ હોવા જોઈએ, રાઈટ। સામાન્ય રીતે ચોમાસાની ઋતુમાં વર્ષા ઋતુમાં આ પ્રકારના સંજોગો ઉભા થાય છે અને આપણે મેઘ ધનુષ્ય જોઈ શકીએ છીએ, રાઈટ। અથવા તમે આર્ટિફિશિયલી તમારી સામે પાણીનો સ્ત્રોત હોય, પાણીના બૂંદોનો સ્ત્રોત હોય અને તમારી પાછળ જો કોઈ પ્રકાશ હોય તો એ સ્થિતિમાં પણ તમે મેઘ ધનુષ્ય જોઈ શકો છો, રાઈટ। હવે આ સ્થિતિમાં મેં તમને કીધું કે પ્રાથમિક મેઘ ધનુષ્ય આપણને દેખાય ત્યારે કેવું થાય છે કે ઉપરનો પટ્ટો રેડ કલરનો છે અને નીચેનો પટ્ટો વાયોલેટ કલરનો છે। આની પહેલાંના વિડીયોમાં આપણે પ્રકાશનું વિભાજન શીખી ગયા, પ્રકાશ જ્યારે વિભાજિત થાય છે તો એના સાત મૂળભૂત રંગો છે વિભાજિત થાય છે, એમાં ટોપ મોસ્ટ કોણ છે તો કે રેડ છે અને લોએસ્ટ મોસ્ટ કોણ છે, સૌથી નીચે કોણ છે તો કે જાંબલી છે। આની પહેલાના વિડીયોમાં જે શીખ્યા ત્યાં પ્રિઝમ પ્રકાશનું વિભાજન કરતું હતું, જ્યારે અહીંયા પાણીના બૂંદો દ્વારા પ્રકાશનું વિભાજન થાય છે, બસ એટલો ફેર છે, રાઈટ। પણ અલ્ટિમેટલી પ્રકાશનું વિભાજન થાય, શ્વેત પ્રકાશનું વિભાજન થાય તો આપણને ખબર છે લાલ રંગથી લઈ અને જાંબલી રંગ સુધીના તમામ રંગો આપણને જોવા મળશે। તો અહીંયા પણ કંઈક એવું જ થાય છે, આ રીતે બે કિરણો વ્યક્તિની આંખમાં પ્રવેશે છે, એક રેડ કલરનું છે અને એક જાંબલી કલરનું છે, કારણ કે તમે જાણો છો પ્રકાશનું વિભાજન કઈ રીતે થાય છે, છેલ્લા વિડીયોમાં આપણે શીખી ગયા, રાઈટ। તો આવા બે કિરણો જ્યારે વ્યક્તિની આંખમાં પ્રવેશે છે ત્યારે શું થાય છે તો કે પ્રાથમિક મેઘ ધનુષ્યની રચના થાય છે। હવે આપણી ટેક્સ્ટબુકમાં જે માહિતી આપેલી છે સાયન્ટિફિક માહિતી એની ચર્ચા કરીએ। આ મેં ખાલી શરતનું વર્ણન કર્યું કે કઈ શરતમાં આપણે મેઘ ધનુષ્ય જોઈ શકીએ, તો શરતમાં છે તો કે સૂરજ આપણી પીઠ તરફ હોવો જોઈએ પાછળની બાજુ અને સામે પાણીનો સ્ત્રોત હોવો જોઈએ અથવા પાણીના બૂંદનો સ્ત્રોત હોવો જોઈએ, રાઈટ। આ સ્થિતિમાં આપણે પ્રાથમિક મેઘ ધનુષ્ય અથવા દ્વિતીય મેઘ ધનુષ્ય જોઈ શકીએ। હવે એનું સાયન્ટિફિક વર્ણન જોઈએ, રાઈટ, કે વાસ્તવમાં કઈ રીતે ઘટિત થાય છે પ્રાથમિક મેઘ ધનુષ્ય। અહીંયા મેં પાણીનું ડ્રોપ, પાણીનું ટીપું થોડુંક વિસ્તૃત મોટી આકૃતિમાં બનાવેલું છે। હવે આના પર જ્યારે કોઈ શ્વેત પ્રકાશ આપાત થાય, વ્હાઇટ લાઇટ, તો આ પાણીનું બૂંદ હવે પ્રકાશનું શું કરશે, વિભાજન કરશે। હવે તમે થિયરી જાણો છો, પાણીની સાપેક્ષે હવા પાતળું માધ્યમ છે, હે ને, ફ્રી સ્પેસનો વક્રીભવનાંક ઓછો છે પાણી કરતાં, પ્રકાશનું કિરણ પાતળામાંથી ઘટ માધ્યમમાં જાય છે એટલે લંબ તરફ વળશે, તો આ બિંદુએ લંબ ડ્રો કરવા માટે શું કરવું પડે, તમે જાણો છો વર્તુળાકાર કોઈ પણ સપાટી હોય અને એના બિંદુએ તમારે લંબ ડ્રો કરવો હોય તો એ બિંદુને ક્યાં જોડવી, તો કે એ ગોળાના કેન્દ્ર સાથે। અહીંયા આપણે આ રીતે એક નોર્મલની રચના કરી। હવે તમે જાણો છો કે જે કિરણ સીધું નીકળી જવું જોઈએ એ સીધી નીકળવાને બદલે શું થાય, તો કે લંબ તરફ વળશે, અહીંયા મેં બે ભાગ બતાવેલા છે, એનો મતલબ કે આ ઘટના દરમિયાન
ऑलरेडी प्रकाश नु विभाजन थई गयु छे ઉત્તર વિભાજન અહીંયાથી શ્વેત પ્રકાશ જે સીધો નીકળી જાવ તો એને બદલે આખે આખો હું દેખ્યો વિભાજિત થઈ ગયું બરાબર હવે ઉપર નું જે કિરણ છે અને નીચેનું કિરણ બે માં ફેર હું છે તો ઉપર નું જે કિરણ છે હા એ ઓછું વળેલું છે અને નીચેનું કિરણ જે છે એ વધારે વળેલું છે તેનો મતલબ શું થયો યાદ કરો ઓછું વિચલન હોય એ કોણ હોય રેડ હોય અને વધારે વિચલન હોય એ કોણ હોય તો કે જાંબી હોય તો નીચેનું બિંદુ જાંબી થશે અને ઉપરનું બિંદુ શું થશે રેડ હવે તમે જાણો છો કે આપણો અવલોકનકાર પાણીના સ્ત્રોતની સામે છે તો હવે આ પ્રકાશ જો સીધો નીકળી જાય તો તો આપણે જવાબ આવ્યો છે શું નહીં જોવા મળે પ્રાથમિક મેઘ ધનુષ્ય જોવા મળશે નહીં તો આ જ પ્રકાશને આપણે પાછો લેવો છે તો કિરણ પ્રકાશ શાસ્ત્રમાં આપણે એવી કઈ ઘટના ભણી ગયા યાદ કરો પૂર્ણ આંતરિક પરાવર્તન જ્યારે પ્રકાશનું કિરણ ઘટમાંથી પાતળામાં જાય ત્યારે પૂર્ણ આંતરિક પરાવર્તન શક્ય છે તો પ્રયોગ એવું સૂચવે છે કે અહીંયા જ્યારે પ્રકાશનું કિરણ આપાત થાય અને જ્યારે તમે શું બનાવો સપાટીએ લંબ બનાવો રાઈટ અહીં આ સ્થિતિમાં જેટલો હોય આપાત કોણ એટલો જોઈએ પરાવર્તન કોણ એવા પરાવર્તનના નિયમોનું પાલન કરી અને આ પ્રકાશનું કિરણ પાછું વળશે એ જ માધ્યમ આ ક્યાંથી આવતું હતું રેડ માંથી આવતું હતું એટલે આપણું ક્યુ થયું રેડ થયું અને આ ક્યાંથી આવતું હતું તો કે જાંબલી માંથી કારણ કે ધ્યાનથી સમજો અહીંયા આ જે ખૂણો છે રાઈટ આ તો મેં પાણીનું બિંદુ મોટું બનાવેલું છે વાસ્તવમાં તો પાણીનું બિંદુ કેટલું અત્યંત સૂક્ષ્મ જેનાથી હું થાય આ ખૂણા બહુ મોટા બનશે હે ને આ ખૂણા બહુ મોટા બનશે અને એ ખૂણો સ્વાભાવિક છે કેના કરતા મોટો છે તો કે હવા પાણીની સપાટી માટે જે ક્રાંતિકોણનું મૂલ્ય છે એ ક્રાંતિકોણના મૂલ્ય કરતાં આ બે આપાત કોણનું મૂલ્ય કેવું છે વધારે હશે આઈ ઇઝ ગ્રેટર દેન આઈ સી આ સ્થિતિમાં શું થાય તો કે પૂર્ણ આંતરિક પરાવર્તન થાય અને પ્રકાશનું કિરણ ઘટમાંથી ક્યાં આવી જાય પાતળામાં આવી જાય રાઈટ જેનું વિચલન વધારે છે એ જાંબલી છે જેનું વિચલન ઓછું છે એ કોણ છે રેડ છે રાઈટ તો હવે જ્યારે પ્રકાશનું કિરણ બહાર નીકળશે તો લંબથી દૂર વળવાની એની ફિતરત હશે હે જે સીધું નીકળી જવું જોઈએ શું થાય લંબથી દૂર નીકળશે તો આમાંથી હવે આપણી પાસે આ જે છે રંગ એ છે જાંબલી રંગ અને આ જે છે એ છે લાલ રંગ હવે આ જેટલું પણ વિચલન થયું છે રાઈટ એ વિચલન તમારે યાદ રાખવાનું છે એ આંકડામાં ભૂલ ન કરતા રાઈટ તો એમાં આ જે વિચલન છે અને આ જે વિચલન છે એ અનુક્રમે 42 ડિગ્રી અને 40 ડિગ્રીનું વિચલન જોવા મળે છે આ આંકડામાં ભૂલ ન કરતા જાંબલી રંગ માટે જે વિચલન જોવા મળે છે 40 રંગનું વિચલન જોવા મળે છે જ્યારે લાલ રંગ માટે જે વિચલન જોવા મળે છે એ 42 ડિગ્રીનું વિચલન જોવા મળે છે કારણ કે મેં તમને પહેલાં જ કીધું છે પ્રાથમિક મેઘ ધનુષ્યમાં આપણને શું જોવા મળે છે રેડ ઉપર જોવા મળે છે અને વાયોલેટ નીચે જોવા મળે છે રાઈટ તો તમે આમ ઊભા છો તમારી આંખથી 40નો ખૂણો પહેલાં આવે કે 42નો ખૂણો પહેલાં આવે પહેલાં 40નો ખૂણો આવે એનો મતલબ કે પહેલાં આપણે આપણી આંખથી આમ જો સમશીત વ્યામ લંબાવતો જો પહેલાં જાંબલી દેખાય પછી ઉપર શું દેખાય રેડ દેખાય ઉતરેશ ભેજે તો આ એનું બેઝિક કન્સ્ટ્રક્શન થઈ ગયું હવે ટેક્સ્ટબુકમાં જે આકૃતિ આપેલી છે એ જ આકૃતિ આપણે અહીંયા ડ્રો કરશું અને સમજવાનો પ્રયત્ન કરશું કે કઈ રીતે તમારું પ્રાથમિક મેઘ ધનુષ્ય રચાય છે હવે તમારી ટેક્સ્ટબુકમાં જે આકૃતિ આપેલી છે એ જ આકૃતિ અહીંયા બોર્ડ પર ડ્રો કરેલી છે બે પાણીના બિંદુઓ રાઈટ અહીંયા લીધેલા છે હવે એ બે પાણીના બિંદુ ઉપર શ્વેત પ્રકાશને આપણે આપાત કરીએ પેલા આ શ્વેત પ્રકાશ આપાત રાઈટ બે અહીંયા હું વિભાજન નથી બતાવતો ચોપડી મેં જેમ આપેલું છે એમ જ આપણે ચર્ચા કરીએ છીએ તો આ પ્રકાશનું કિરણ પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવી બહાર નીકળશે ત્યારે વિભાજન પામશે તો એમાંથી શું થાય કે તમને ખબર છે ઉપરનો જે છેડો છે એ શું હશે જાંબલી અને નીચેનો છેડો શું હશે લાલ આ જાંબલી અને આ લાલ બરાબર તો એ એક બિંદુમાંથી લાલ પ્રકાશનું કિરણ જે છે એ અવલોકનકારની આંખમાં પ્રવેશે
જ્યારે બીજો વર્ષા બિંદુ છે એમાં પણ સેમ ઘટના થાય, પ્રકાશનું કિરણ પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવી પછી શું થશે, બે ભાગ વિભાજાય, એમાંથી એક જે ઉપર તરફનો છેડો છે એ જાંબલી રંગ છે અને નીચેનો છેડો શું હોય તો સ્વાભાવિક છે લાલ રંગ હોય, કારણ કે હમણાં જ આપણે શીખી ગયા ને વિભાજન થાય ત્યારે શું થાય, ઉપર કોણ આવતું હતું, જાંબલી આવતું હતું, નીચે કોણ આવતું હતું, લાલ આવતું હતું, આમાં ઉપર જાંબલી નીચે લાલ, આમાં ઉપર જાંબલી નીચે લાલ, તો બે બિંદુઓનું સંયોજનથી એક બિંદુનો લાલ રંગ અને બીજા બિંદુનો જાંબલી રંગ, તો બાકીના બધા કલર એ બેની વચ્ચે આવવાના છે, રાઈટ? તો આ બે કલર હા ને વ્યક્તિની આંખ સાથે જાંબલી રંગ આપણે કીધું હતું કેટલો વિચલન બનાવશે, ચાલીસ ડિગ્રીમાં, રાઈટ? જાંબલી અને લાલ રંગ કેટલું વિચલન બનાવશે, જે લાલ રંગ છે એ કેટલું વિચલન બનાવશે, બેતાલીસ ડિગ્રીનું. આ સ્થિતિમાં આપણને પ્રાથમિક મેઘધનુષ જોવા મળે છે આ રીતે, બરાબર? હવે આ ઘટનાને યાદ રાખવા માટે હું તમને એક શોર્ટ ફોર્મ આપું છું, એ તમે યાદ રાખજો, એટલે તમે ભૂલ નહીં કરો. તમારે યાદ રાખવાનું છે કે પ્રાથમિક મેઘધનુષ ત્રણ તબક્કામાં થતી ઘટના છે, ત્રણ તબક્કામાં થતી ઘટના, એ ત્રણ તબક્કા મેં અહીંયા મેં લખ્યા છે. પહેલું શું થયું તો કે વક્રીભવન, જો આ બિંદુ આગળ પહેલા શું થયું, વક્રીભવન, પછી શું થયું તો કે પરાવર્તન થયું, અહીંયાથી શું થયું, પૂર્ણ આંતરિક પરાવર્તન. તો અંગ્રેજીમાં યાદ રાખવા માટે આપણે શું કહે, ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન, રાઈટ? તો બીજું છે બરાબર, અને ત્રીજું ફરીથી આ બિંદુ આગળથી ફરીથી શું થાય છે તો કે પ્રકાશનું વક્રીભવન થાય છે. અમુક અમુક રેફરન્સીસમાં એવું પણ કહે છે કે ભાઈ મેઘધનુષ્ય માટે કયા કયા તબક્કાઓ છે, તો વક્રીભવન, પ્રકાશનું વિભાજન, પરાવર્તન અને વક્રીભવન, એવો. જ્યારે અમુક અમુક રેફરન્સ આપણે સ્ટાન્ડર્ડ એનસીઆરટીમાં એવું લખેલું છે, વક્રીભવન થાય છે, પરાવર્તન થાય છે અને વક્રીભવન થાય છે, એમાં પ્રકાશના વિભાજનનો ઉલ્લેખ નથી થતો. પણ તમે સમજો છો કે અહીંયા પ્રકાશનું વિભાજન થયા વગર શક્ય નથી, રાઈટ? તો પ્રાથમિક મેઘધનુષ્ય ત્રણ તબક્કામાં થતી પ્રક્રિયા, વક્રીભવન, પરાવર્તન, વક્રીભવન, પરાવર્તન એટલે પૂર્ણાંતરિક પરાવર્તન, બરાબર? પછી દેખાય કેવું, તો કે ઉપર રેડ દેખાય અને નીચે શું દેખાય, વાયોલેટ દેખાય, ઉતરે ભેજે. પછી વિચલન જાંબલી રંગનું કેટલું છે, ચાલીસ ડિગ્રી, રાઈટ? અને લાલ રંગનું કેટલું છે, બેતાલીસ, બરાબર? આ વિચલનના ખૂણા તમે યાદ રાખજો. આ જ પ્રોપર એંગલ પર જ્યારે વ્યક્તિ, તમે દાખલા તરીકે આ રીતે ઊભા છો, તમારી આંખમાં, તમારી આંખની આ દ્રષ્ટિ છે સમસ્યથી, ત્યાંથી ચાલીસ ડિગ્રીએ શું આવે, જાંબલી રંગ, અને બેતાલીસ ડિગ્રી શું આવે, લાલ રંગ, તો જ તમે હું જોઈ શકીએ પ્રાથમિક મેઘધનુષ જોઈ શકીએ, બરાબર? ત્રણ તબક્કામાં થતી પ્રક્રિયા ટેક્સ્ટ બુકની એનસીઆરટી લીટી લીટી હોય આ થિયરી સમજ્યા પછી વાંચો, એટલે તમને બધું ખ્યાલ આવશે. હવે આપણે ચર્ચા કરશું ગૌણ અથવા દ્વિતીય મેઘધનુષની, અને પછી છેલ્લે હું તમને બેની કમ્પેરિઝન ફટાફટ સમજાવી દઈશ કે બેમાં શું ફેર છે, બરાબર? બોર્ડ પર દ્વિતીય મેઘધનુષની આકૃતિ બરાવેલી છે. પ્રાથમિક અને દ્વિતીયમાં પહેલો બારીક તફાવત એ છે કે આ ગૌણ મેઘધનુષ ચાર તબક્કામાં થતી પ્રક્રિયા છે, પ્રાથમિક મેઘધનુષ ત્રણ તબક્કામાં થતી પ્રક્રિયા. એ ત્રણ તબક્કા ક્યાં હતા, તો કે પહેલાં વિભાજન, સોરી, વક્રીભવન, પછી પરાવર્તન, અને પછી ફરીથી શું થતું હતું, તો કે વક્રીભવન, અને આપણે શું લખતા આર ટી આર. હવે અહીંયા બાજુમાં સમજાવું છું, અહીંયા આ પ્રકાશ જ્યારે આ પાણીના બૂંદ પર આપાત થાય ત્યારે પહેલી ઘટના કઈ થાય, તો કે વક્રીભવન થાય, એટલે પહેલી પ્રક્રિયા કઈ, વક્રીભવન, બરાબર? હવે અહીં ધ્યાન આપજો, આ બિંદુ આગળ અહીંયા અહીંયા વક્રીભવન થઈ ગયું, એટલે પહેલી ઘટના આ રહી. બીજી ઘટના શું થયું, તો કે અહીંયા પ્રકાશનું કિરણ એવી રીતે આપાત થાય છે કે જેનાથી એનું પૂર્ણ આંતરિક પરાવર્તન થાય, તો આપણે એને કહી દીધું યાદ રાખશું ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન એટલે કે પરાવર્તન. એટલે બીજી પ્રક્રિયા, બીજો તબક્કો કયો, ટી. અહીંયા પ્રકાશનું કિરણ એવી રીતે આપાત થાય છે કે ફરીથી શું થાય, પૂર્ણ આંતરિક જે ની જે શરત છે, આઈસ ગ્રેટર દેન આઈસ નું પાલન થાય અને ફરી એકવાર પૂર્ણ આંતરિક પરાવર્તન થાય છે. એટલે પાછું પૂર્ણ આંતરિક પરાવર્તન થયું, ત્રીજો તબક્કો કયો થઈ ગયો, ટી, ફરીથી ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન.
અને જ્યારે અંતિમ ચરણમાં ફરીથી પ્રકાશનું વિભાજન થાય તો આ બિંદુએ જ્યારે આપણે લંબ ડ્રો કરશું આ રીતે બરાબર તો તમને ખબર છે લંબથી સૌથી વધારે કોણ વળશે તો કે જાંબલી વધુ વળશે અને ઓછું કોણ વળશે લાલ એનો મતલબ કે જ્યારે પ્રકાશનું કિરણ બહાર આવશે ત્યારે ઉપર કોણ હશે તો કે લાલ હશે ઉતરીશ ભેજામાં લંબથી દૂર જવાની વાત છે દાખલા તરીકે આ લંબ છે આ બિંદુ આપણે તમે આ રીતે લંબ ડ્રો કરેલો છે પ્રકાશનું કિરણ જે સીધું નીકળી જવું જોતું હતું એ ઓછું વળે તો લાલ હોય અને વધારે વળે તો જાંબલી હોય તો એમ લંબથી જાજુ દૂર કોણ જાય એ જાંબલી હશે લંબથી ઓછું દૂર જાય એ કોણ હશે લાલ હશે રાઈટ આ રીતે સમજો તો અહીંયા ઉપરનો ભાગ લાલ છે અને નીચેનો ભાગ કોણ છે જાંબલી છે તો આ ઘટનામાં અને પેલી ઘટનામાં શું ફેરશે તો કે પ્રાથમિક મેઘધનુષમાં એક જ પૂર્ણાંતરિક પરાવર્તન હોય જ્યારે આમાં બે પૂર્ણાંતરિક પરાવર્તન છે તો એનો મતલબ કે ફેરફારમાં આપણે ભેગા ભેગા ભણતા જઈએ પ્રાથમિક મેઘધનુષ્ય ત્રણ તબક્કામાં થતી પ્રક્રિયા ગૌણ મેઘધનુષ્ય ચાર તબક્કામાં થતી પ્રક્રિયા પ્રાથમિક મેઘધનુષ્યમાં રેડ ઉપર વાયોલેટ નીચે હવે આ ઘટનામાં વાયોલેટ ઉપર હશે અને રેડ નીચે હશે કઈ રીતે એ સમજવાનો પ્રયત્ન કરીએ આ એક પ્રકાશનું બિંદુ છે આ બીજું પ્રકાશનું બિંદુ છે સોરી પાણીનું બિંદુ અને એ પાણીના બિંદુ પર કોણ આપાત થાય છે તો કે આ હેરામાં વ્હાઇટ લાઇટ સીધી સીધી આવે છે હવે અહીંયાથી તમને ખબર છે પહેલો તબક્કો તો કે વક્રીભવન પછી બીજો તબક્કો તો કે પૂર્ણાંતરિક પરાવર્તન ત્રીજો તબક્કો તો કે પૂર્ણાંતરિક પરાવર્તન હું નંબર આપી દઉં તમને ખ્યાલ આવે આ પહેલો તબક્કો આ બીજો તબક્કો આ ત્રીજો તબક્કો અને આ છે ચોથો તબક્કો રાઈટ તો ચોથો તબક્કો આપણને ખબર છે ફરીથી શું છે વક્રીભવન બરાબર ખાલી ફેર એટલો છે કે આમાં એકની જગ્યાએ બે વાર પૂર્ણાંતરિક પરાવર્તન થાય તો હવે મને આ બે ચાર એરા છે ટોટલ પહેલા બિંદુ માટે અને બીજા બિંદુ માટે તો મને આ આનું નામ લખાવ આ શું થાય હમણાં સમજ્યા ઉપર હશે કોણ હશે લાલ હશે અને નીચે હશે એ કોણ હશે જાંબલી હશે બરાબર હવે તમે હું બે જાણીએ છીએ કે વ્યક્તિની આંખમાં જે પ્રકાશ પડે છે એ જોઈ શકે અને પહેલાની આકૃતિ હતી પ્રાથમિક આપણે ઓલું જોઈ ગયા હતા શું પ્રાથમિક મેઘધનુષ્ય એમાં કેવું થતું હતું આ પ્રકાશના બિંદુ હતા બરાબર હવે એમાંથી બહાર કોણ આવતું હતું પ્રકાશ આ રીતે ઉપર કોણ હતું જાંબલી અને નીચે કોણ હતું લાલ એટલે પહેલાનું લાલ વ્યક્તિની આંખમાં પ્રવેશતું હતું જાંબલી નહોતું પ્રવેશતું એટલે એ નહીં દેખાય જ્યારે બીજાનું કોણ પ્રવેશતું હતું જાંબલી પ્રવેશતું હતું પણ કોણ નહોતું પ્રવેશતું તો કે બીજાનો લાલ નહોતું પ્રવેશતું એટલે આપણને લાલ અને જાંબલી આ રીતે દેખાતા હતા રાઈટ હવે આમાં શું થાય પહેલાનું પહેલા બુંદમાંથી કયો ભાગ આપણી આંખમાં નહીં પ્રવેશ અવલોકનકારની લાલની પ્રવેશ પણ કોણ પ્રવેશ છે જાંબલી પ્રવેશ છે રાઈટ જ્યારે બીજા બુંદનો કયો ભાગ પ્રવેશશે તો કે ઉપર આપણે ખબર છે કોણ છે લાલ રંગ અને નીચે કોણ છે તો કે જાંબલી રંગ છે રાઈટ બરાબર તો ઉપરનો જાંબલી અને નીચેનાનો લાલ રંગ આપણી આંખમાં પ્રવેશ આપણને ઉપર કોણ દેખાય વાયોલેટ દેખાય અને નીચે કોણ દેખાય રેડ દેખાય હવે આમાં વિચલન જે છે યાદ રાખવાનું છે કે રેડનું વિચલન જે છે એ 50 ડિગ્રીનું છે અને જાંબલીનું જે છે એ 53 ડિગ્રીનું છે બરાબર હવે હું તમને એક નાનકડું શોર્ટ ફોર્મ છે હસતા નહીં પણ યાદ રાખજો તો તમને આ આંકડા સહિત યાદ રહી જાય શોર્ટ ફોર્મમાં હું બનાવ્યું છું મેં લાજા જાલા બરાબર પ્રાથમિક મેઘધનુષ્ય અને દ્વિતીય મેઘધનુષ્ય સિક્વન્સ જોઈએ પહેલાં પહેલું મેઘધનુષ્ય બીજું મેઘધનુષ્ય તો શોર્ટ ફોર્મ છે લાજા જાલા હવે ખૂણા કઈ રીતે લખવાના મોટો પહેલાં લખવાનો 42 અને 40માં મોટો કોણ તો કે 42 નાનો કોણ 40 55-53માં મોટો કોણ તો કે 53 નાનો કોણ 50 રેડી ખાલી તારે પરીક્ષામાં આટલું યાદ રાખવાનું છે બીજું કાંઈ એક દિવસમાંથી પૂછાતું નથી બહુ ઓડ પેપર હોય તો ગુજરાત બોર્ડ માટે કામનું છે કોમ્પિટિટિવ એક્ઝામ માટે બધા એંગલ કામના છે ભાઈ ક્યાં એંગલ આવે છે ઉતરીશ ભેજામાં લાજા જાલા મોટો ખૂણો પેલો રાખવાનો 42 40 53 50 રેડી લા આટલું યાદ રહી ગયું મેઘધનુષ્ય આવડી ગયું બરાબર અને યાદ રાખવાનું કે પ્રાથમિક મેઘધનુષ્ય 3 તબક્કામાં થતી પ્રક્રિયા છે ગૌણ મેઘધનુષ્ય 4 તબક્કામાં થતી પ્રક્રિયા પ્રાથમિક મેઘધનુષ્ય સામાન્ય રીતે વધારે જોવા મળે ગૌણ મેઘધનુષ્ય ભાગ્યે જ જોવા મળે ત્રીજો ફેરફાર આમાં ઉપર રેડ આવે પ્રાથમિકમાં નીચે વાયોલેટ આવે ગૌણમાં ઉપર વાયોલેટ નીચે કોણ આવે રેડ ચોથો અગત્યનો ફેરફાર પ્રાથમિક મેઘધનુષ્યની ઇન્ટેન્સિટી તીવ્રતા વધુ જ્યારે ગૌણ મેઘધનુષ્યની તીવ્રતા ઓછી કોઈ હશે વિદ્યાર્થી કારણ બતાવી શકે કે એવું કરવા થાય તો કારણ એની ઘટનામાં છે જેટલી જેટલી વાર પૂર્ણાંતરિક પરાવર્તન થાય પ્રકાશની તીવ્રતામાં ઘટાડો નોંધાય તો અહીંયા
પ્રાથમિક મેઘધનુષમાં એક જ વાર પૂર્ણાંતરી પરિવર્તન થાય માટેની તીવ્રતા વધારે છે, જ્યારે અહીંયા બે વાર પૂર્ણાંતરી પરિવર્તન થાય પરિણામીની તીવ્રતા ઓછી. તો ચાર તફાવત મેં તમને કીધા પ્રાથમિક અને દ્વિતીય વચ્ચે. પહેલો ત્રણ તબક્કામાં, આ ચાર તબક્કામાં સામાન્ય પણ વધારે જોવા મળે છે, સામાન્ય તો ઓછું જોવા મળે છે. આમાં રેડ વાયોલેટ, આમાં વાયોલેટ રેડ, તીવ્રતા વધુ તીવ્રતા ઓછી, બાકીનો ફેરફાર આ સમજાવી લાજા જાલ રેડી 42 40 53 50 રેડી. આ સાથે તમારું મેઘ ધનુષ કમ્પ્લીટ પૂરું. એકવાર એનસીઆરટીની લિટિલિટી વાંચી જજો, ફરીથી કંઈ ન સમજાય તો ચેનલ પર કમેન્ટ કરજો અથવા મને પર્સનલ મેસેજ કરી દેજો. થેન્ક યુ.